નલધારી ગામ પાસે પંચમુખી હનુમાનજી મંદિર ભક્તોનું આસ્થાનું પ્રતીક બન્યું છે. હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને પંચમુખી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વાલિયાના નલધારી ગામ પાસે આવેલ મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં 15 વર્ષ પૂર્વે પંચમુખી હનુમાનજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. હનુમાનજીના અનેક સ્વરૂપો છે, જેમાં એક સ્વરૂપ પંચમુખી હનુમાનજીનું છે. પંચમુખી હનુમાનજીના વાનરમુખ, ગરુડમુખ, વરાહમુખ, નરસિંહમુખ અને અશ્વમુખ આ 5 મુખ અલગ અલગ દિશાઓ તરફ છે અને દરેક મુખનું પોતાનું વિશેષ મહત્વ છે અને પૌરાણિક માન્યતાઓ અનુસાર પંચમુખી હનુમાનજીને બજરંગ બલીના સૌથી શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે. જય સિયારામ. પવન સુત હનુમાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. અમે મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નલધરીથી નિતેશ દાસજી મહારાજ અને આ મંદિર વાલિયા તાલુકામાં ભરૂચ જિલ્લામાં આવેલું છે અને અહીંયા પંચમુખી મહાદેવને સ્થાપના કરવામાં આવી છે. આ લગભગ 15 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને એ સ્થાપના જે છે આખા ભરૂચ જિલ્લામાં એક કે બે જ મંદિર જોવા મળે છે અને વાલિયા તાલુકામાં તો એક જ છે અને લોકો દ્વારા અહીંયા આસ્થા એવી છે કે પંચમુખી હનુમાનજીના જે લોકો દર્શન કરે છે એ લોકોના દુઃખ દરિદ્રથી માંડીને બધું દૂર થઈ જાય છે અને અહીંયા લોકો શ્રાવણ મહિનામાં શનિવાર પૂરતું સુંદરકાંડના પાઠ અને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે નાનકડા મતલબ બટુક ભોજને અને એવું કાર્યક્રમ રાખે છે. નાના નાના છોકરાઓને જમાડવાનો અને એવું કાર્યક્રમ ચાલ્યા કરે છે. ત્યાર પછી જે રીતના હનુમાન જયંતિ થયું ત્યારે સુંદરકાંડનો પાઠ 108 હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે, જ્યાંથી આ વાલિયા નલધરી, બાંડાબેડા, ડુંગરી અને વટારિયા, ભરૂચ સુધીના લોકો અહીંયા જોડાય છે અને એ પાઠ પૂર્ણ કરે છે. અમે એમાં એવી માન્યતા છે કે 108 હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજીની વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે લોકોને, તે પ્રમાણે લોકો અહીંયા પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે. હનુમાન જયંતિના દિવસે પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે અને વિશેષ કરીને કાર્યક્રમ રાખવામાં આવે છે અને નાનો મોટો ભંડારો જેવો કાર્યક્રમ પણ હનુમાન જયંતિના દિવસે રાખવામાં આવે છે. પંચમુખી હનુમાનજીની પૂજા પાઠ કરવાથી દુઃખ દરિદ્ર દૂર થાય છે ત્યારે નલધરી ગામ પાસેના પંચમુખી હનુમાનજી ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યા છે. આ મંદિર ખાતે મંગળવાર અને શનિવારના રોજ દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ખાસ કરીને હનુમાન જયંતિના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરના મહંત નિતેશ દાસજી મહારાજ દ્વારા સુંદરકાંડ સહિત પૂજા પાઠ અને હોમ હવન તેમજ 108 હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવે છે. જય શ્રી રામ. મારું નામ ઇન્દ્રજીસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી લીંભેટ. અહીં મનોકામના જે નલધારી મંદિર છે એની અહીંયા અમારે પંચમુખી હનુમાનજીનું મંદિર એક આવેલું છે, જે અમારા વલિયા તાલુકામાં એક અને માત્ર એક છે. આ સિવાય આવું કોઈ મંદિર આજુબાજુના વિસ્તારમાં છે નહીં. અહીં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા લઈને આવે છે
પંચમુખી હોવાથી અને શ્રી હનુમાન દાદાની કૃપા હોવાથી અહીં શ્રદ્ધાળુ ભરપૂર આવે છે. શ્રાવણ મહિનાના શનિવારે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા પણ આવતા હોય છે, જેથી કરીને આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. બાલિયા વિસ્તારમાં એકમાત્ર નલધારી પાસેનું આ પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે. આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલું હોવાથી ભક્તો મહાદેવના દર્શન કરી પંચમુખી હનુમાનજીના દર્શન કરે છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે અને પૂજા પાઠ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી ધન્યતા અનુભવે છે. હાલ શ્રાવણ માસમાં મંગળવાર અને શનિવારના રોજ મહંત નિતેશદાસજી મહારાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભક્તો આ પંચમુખી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.